જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં થોડા દિવસની રાહત પછી ફરીથી કતારો જોવા મળી રહી છે એમ્બ્યુલન્સ ઉપરાંત ખાનગી વાહનોમાં પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઈ રહ્યા છે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ શહેરી વિસ્તારો જેટલું જ વધી ગયું છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા ત્રણસો અઠ્ઠાણું કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં નવા ત્રણસો છવ્વીસ કેસ સામે આવ્યા છે એટલે કે જિલ્લામાં કુલ સાતસો ચોવીસ કેસ નોંધાયા છે જામનગરમાં ગઈકાલે કોરોનાના ચોરાણું દર્દીઓના મૃત્યુ થયા પછી આજે મૃત્યુદર માં ઘટાડો નોંધાયો છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પંચાવન દર્દીઓના મૃત્યુ થયા છે દ્વારકામાં જયેશભાઈ જૈન નામના આધેડનું કોરોનાની સારવારમાં મૃત્યુ થતા તેમના પરિવારને ભારે આઘાત લાગ્યો હતો જયેશભાઈના અંતિમ સંસ્કાર કર્યા પછી તેમના પત્ની સાધનાબેન તથા પુત્ર કમલેશભાઈ અને દુર્ગેશભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે બે દિવસમાં ચાર સભ્યોનો સમગ્ર પરિવાર મોતને ભેટી જતા દ્વારકા સહિત સમગ્ર હાલાર પંથકમાં શોક સુનામી વ્યાપી ગઈ છે એ બી અને સી ત્રણ યોજનાઓ પસંદગીની પસંદગી યોજના નો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લખી ડ્રોન નો લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરન્ટીડ ગિફ્ટ પણ છે આને જ કેવાય સોનમા સુગંધ કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસીવર ઇન્જેક્શનની કાળાબજારી અટકાવવા સરકારે જિલ્લા અનુસાર નોડલ ઓફિસરની નિમણૂક કરી છે. જામનગરમાં રેમડેસીવર જરૂરિયાત અને સપ્લાય માટે નોડલ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરને જવાબદારી સોંપાઈ છે. તેમણે ગ્રામ્ય ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. ઓન પેપર આ હોસ્પિટલ પાસે એક પણ રેમડેસિવિર ઇન્જેક્શન ન હતું પરંતુ હોસ્પિટલમાં ચેકિંગ કરતા બાવીસ ઇન્જેક્શન મળી આવ્યા હતા હોસ્પિટલે મૃત્યુ પામેલા દર્દીઓ તથા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના નામે ઇન્જેક્શનનો સંગ્રહ કરી લીધો હોવાનો અહેવાલ સામે આવ્યો છે આ અંગે રોજ કામ કરી જામ્યુગોના આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં નિયમિત ભાવ વધારાનો સિલસિલો શરૂ થઈ ગયો છે છેલ્લા ચોવીસ દિવસમાં પેટ્રોલ ડીઝલની લીટર દીઠ કિંમતમાં કુલ એક રૂપિયાનો વધારો થઈ ગયો છે જામનગરમાં પેટ્રોલ અઠ્યાસી સાડત્રીસ રૂપિયા પ્રતિ લીટર તથા ડીઝલ અઠ્યાસી રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે